હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ એમાં દ્વિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણો વિશે જોઈશું. આપણે આઇકલની વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે આગળ શીખી ગયા કે એમણે પૃથ્વી પરના બધા સજીવોને બે સૃષ્ટિમાં વહેંચેલા, વનસ્પતિ અને પ્રાણી, એટલે એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ જે સૃષ્ટિ છે એને બે ઉપસૃષ્ટિમાં વહેંચવામાં આવેલી, અપુષ્પ વનસ્પતિ અને સપુષ્પ વનસ્પતિ. અપુષ્પ વનસ્પતિ એટલે જે વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પ ધરાવતી નથી તેને અપુષ્પ વનસ્પતિઓ કહે છે. અને સપુષ્પ વનસ્પતિ તો જે વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન ઋતુમાં પુષ્પો ધરાવતી હોય તેને સપુષ્પ વનસ્પતિ કહે છે. ઉપસૃષ્ટિ અપુષ્પીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી. આ ત્રણ વિભાગ આ વનસ્પતિમાં કેટલા અંગો જોવા મળે છે? જો વનસ્પતિ દેહનું મૂળ પ્રકાંડ કે પર્ણમાં ભિન્નન થયેલું ન હોય તો એક જ અંગ હોય તેવી વનસ્પતિઓના સમૂહને એકાંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. અને આપણે આગળ જોઈ ગયા કે તેનો દેહ એને મૂળ પ્રકાંડ કે પર્ણ નામ ન આપતા એને સુકાય તરીકે ઓળખવામાં આવે છે. જે વનસ્પતિઓમાં એના દેહનું માત્ર પ્રકાંડ અને પર્ણમાં ભિન્નન થયેલું હોય, મૂળનો અભાવ હોય, એટલે બે જ અંગોમાં ભિન્નન થયેલું છે, આવી વનસ્પતિઓને દ્વિઅંગી વનસ્પતિઓ કહેવાય. આ દ્વિઅંગી વનસ્પતિઓમાં પણ કેટલાકમાં પ્રકાંડ અને પર્ણ સ્પષ્ટ હોય પણ કેટલાકમાં પ્રકાંડ અને પર્ણ બહુ સ્પષ્ટ જુદા દેખાતા નથી, એટલે એમાંનો દેહ પણ સુકાય તરીકે ઓળખાય છે. અને જે વનસ્પતિના દેહનું મૂળ પ્રકાંડ અને પર્ણ ત્રણે ત્રણ અંગોમાં ભિન્નન થયેલું હોય તેને ત્રિઅંગી વનસ્પતિ કહે છે. તો અહીંયા જે દ્વિઅંગી વનસ્પતિ આજે આપણે શીખવાની છે એના દેહનું માત્ર પ્રકાંડ અને પર્ણમાં જ ભિન્નન થયેલું હોય અને કેટલાકમાં ભિન્નન સ્પષ્ટ હોતું નથી એટલે સુકાય તરીકે ઓળખાય છે. આ વનસ્પતિઓનું સૌથી પહેલાં આપણે કઈ જગ્યાએ નિવાસ એટલે વસવાટ જોઈ લઈએ તો મોટેભાગે ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં આ વનસ્પતિઓ વિકાસ પામતી હોય છે. આ દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા બે માર્કનું વૈજ્ઞાનિક કારણ પૂછી શકાય છે કે દ્વિઅંગી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શા માટે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહે છે? તો આપણે જોઈએ કે આ જે વનસ્પતિ સમૂહ છે એ ભેજ અને છાયાપ્રિય જગ્યાએ જોવા મળે, એટલે આ વનસ્પતિ જમીન ઉપર જીવન ગુજારી શકે છે. વેરાન, ખડકો અને એની જે લિંગી પ્રજનન અવસ્થા છે એ પાણીમાં પણ જોવા મળે છે, એટલે ફલન માટે પાણીનું માધ્યમ જરૂરી છે. તો આ રીતે બે જગ્યાએ પાણીમાં પણ વસવાટ જોવા મળે, જમીન પર વસવાટ જોવા મળે, તો એટલે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. દેહ રચનાનો મુદ્દો આપણે લઈએ તો આ વનસ્પતિ દેહ લીલના વનસ્પતિ દેહ કરતાં ખૂબ જ વિભેદિત છે. તેના દેહનું પ્રકાંડ અને પર્ણમાં સ્પષ્ટ ભિન્નન થયેલું હોય કે ન પણ થયું હોય, જો સ્પષ્ટ ભિન્નન ન થયેલું હોય તેનો દેહ સુકાય તરીકે ઓળખાય છે. આ સુકાય કાં તો જમીન પર પથરાયેલ હોય અથવા સીધું પણ હોય. મોસ માર્કેન્સિયામાં જમીન પર પથરાયેલું હોય, માર્કેન્સિયા રિકિશિયામાં, જ્યારે મોસમાં સીધું પણ જોવા મળે છે. બે અંગ જોવા મળે, પ્રકાંડ અને પર્ણ મૂળ હોતા નથી પણ મૂળને બદલે એક કોષી કે બહુકોષી મૂળાંગો જેવી રચના જોવા મળે છે, એટલે મૂળ જેવા નાના નાના અંગો જોવા મળે છે જેના દ્વારા જે આધારક સાથે જોડાયેલ હોય છે, એટલે મૂળ હોતા નથી.
तो आ वनस्पति में जो अपने तो साचा मूल प्रकांड के पर्ण धरावता नहीं पण मूल प्रकांड के पर्ण जीवी रचनाओ धरावी सके छे। तेमनो जे वनस्पति देह छे एककीय छे अने एने जन्युजनक तरीके ओळखवामां आवे छे। अने जन्युओनुं सर्जन करती जे अवस्था छे एने जन्युजनक अवस्था तरीके ओळखवामां आवे छे। अने अलिंगी प्रजनन कोषो एटले के बीजाणुओनुं सर्जन करती अवस्था छे एने बीजाणुजनक तरीके ओळखवामां आवे। अने द्विअंगी में खास याद राखवानुं छे आपणे के जन्युजनक अवस्था मुख्य छे अने ज्यारे बीजाणुजनक अवस्था गौण छे अने जन्युजनक पर परोपजीवी छे। मात्र द्विअंगी में द्विअंगी सिवाय पछी बधी ज वनस्पतिओ पछी ए त्रिअंगी होय अनावृत बीजधारी होय के आवृत बीजधारी होय एमां बीजाणुजनक अवस्था मुख्य होय छे अने जन्युजनक अवस्था गौण होय छे अने आ जन्युजनक अवस्था बीजाणुजनक अवस्था पर आधारित होय छे। तो मात्र ने मात्र द्विअंगी में याद रखवानुं छे जन्युओनुं सर्जन करती जन्युजनक अवस्था मुख्य छे बीजाणुजनक अवस्था गौण छे। प्रजनन अंगों विषे आपणे लईए तो द्विअंगी में लिंगी अंगों बहुकोषी होय छे। जे नर लिंगी अंग छे एने पुंजन्युधानी तरीके ओळखवामां आवे छे अने तेओ द्विकषाधारी चल पुंजन्युओ उत्पन्न करे छे। मतलब एना जे नर जन्युओ छे चलपूजन्युओ जे कषा धरावे छे जेनी मदती हलनचलन करी सके अने आपणे जोई गया फलन माटे पाणीनो माध्यम एमां जरूरी छे। ज्यारे मादा लिंगी अंगने स्त्रीजन्युधानी तरीके ओळखवामां आवे छे जे चंबू आकारनी अने एक अंडकोष उत्पन्न करे। स्त्रीजन्युधानी चंबू आकारनी होय अने एमां एक अंडकोष उत्पन्न थाय छे। तो आ रीते लिंगी प्रजनन माटे पुंजन्युधानी अने स्त्रीजन्युधानी होय छे जेमां चल पुंजन्यु अने मादा जन्यु उत्पन्न थाय छे। हवे आपणे लईए फलननी क्रिया। तो आ चलजन्यु जे कषा धरावे छे बे कषा धरावे छे एनी मदती पाणीमां मुक्त थाय छे अने पाणीमां ए कषा द्वारा हलनचलन करे छे अने ज्यां स्त्रीजन्युधानीओ होय છે ત્યાં એના સંપર્કમાં આવે છે। તો આ રીતે પાણી ફલન માટે જરૂરી માધ્યમ થઈ ગયું છે। આ ચલજન્યુઓ કશા દ્વારા હલનચલન કરીને અંડકોષ સુધી પહોંચે તો અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ કરે છે। આ ફલિતાંડનું નિર્માણ થાય એ તરત જ અર્ધીકરણ દાખવતું નથી, તે બહુકોષી દેહનું નિર્માણ કરે છે જેને બીજાણુજનક કહે છે। એટલે ફલિતાંડનું તરત જ અર્ધીકરણની ક્રિયા થતી નથી, દ્વિકીય જ હોય છે અને ફલિતાંડમાંથી જ બહુકોષી દેહનું નિર્માણ થાય છે જેને બીજાણુજનક તરીકે ઓળખવામાં આવે છે। આ જે બીજાણુજનક એ મુક્ત જીવી નથી પરંતુ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલ હોય છે અને તેમાંથી પોષણ મેળવે છે। એટલે જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને એ સ્વયંપોષી છે, બીજાણુજનક અવસ્થા એના પર આધાર રાખે છે। આ બીજાણુજનક એના કેટલાક કોષો પછી અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે અને આ બીજાણુ અંકુરિત થઈ પાછા જન્યુજનક ઉત્પન્ન કરે છે। તો આ રીતે જન્યુઓનું સર્જન કરતી જન્યુજનક અવસ્થા અને અલિંગી પ્રજનન કોષ બીજાણુઓનું સર્જન કરતી બીજાણુજનક અવસ્થા જીવનક્રમ દરમિયાન વારાફરતી આવે છે। આ ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે, સંતતિઓનું એકાંતરણ અથવા એકાંતરણ જનન। અને દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે, સ્વયંપોષી છે, જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ છે, જન્યુજનક પર આધારિત છે। હવે આપણે લઈએ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા। તો બે માર્કમાં આર્થિક અગત્યતા જુદી પૂછી શકાય છે। દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા જણાવો। તો આર્થિક અગત્યતા આપણે લઈએ તો સામાન્ય રીતે આ વનસ્પતિઓ આર્થિક રીતે ખાસ અગત્યની નથી, પરંતુ એમાં કેટલીક જે મોસ છે જે દ્વિઅંગી વનસ્પતિ છે એ તૃણાહારી સસ્તન
पक्षीओ अने अन्य प्राणीओ माटे खोराक पूरो पाड़े छे। जारे स्फेग्नम एनी जाति शेवाळ ए पीट एटले पाणीनी असरथी सड़ीने लोचो थई गयेलो वनस्पतिजन्य पदार्थ पूरो पाड़े छे। पाणीनी असरथी सड़ी गयेलो लोचो थई गयेलो वनस्पतिजन्य पदार्थ एने पीट तरीके ओळखवामां आवे छे। एक मार्कमां आ प्रश्न पूछी शकाय छे। पीट ए पूरो पाड़े छे जे बळतण तरीके અને જલગ્રહણ ક્ષમતાને કારણે એ જલગ્રહણ ક્ષમતા ધરાવે છે એને કારણે જીવન જરૂરી માલસામાનની હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે પેકિંગ મટીરિયલ તરીકે એ ઉપયોગી છે। એટલે પીટનો ઉપયોગ જણાવો તો પેકિંગ મટીરિયલ જરૂરી જીવન જરૂરી માલસામાનની હેરફેર માટે સામગ્રી બાંધવા માટે એનો ઉપયોગ થાય છે। એ ઉપરાંત આપણે જોઈએ તો મોસ એ લાઇકેન્સની સાથે ખડકોની વસાહત માટેના પ્રથમ સજીવો છે અને તેઓ પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે। લાઇકેન માટે આપણે જોઈ ગયા છે કે ભેજવાળા વાતાવરણમાં એ ખૂબ ઝડપથી વિકાસ પામે છે અને શુષ્ક પર્યાવરણમાં એ સુકાઈ જાય છે અને દેહનું વિઘટન થાય છે એટલે ખડકોની અંદર કાર્બનિક પોષક દ્રવ્યનું પ્રમાણ વધે છે। તો એની સાથે સાથે મોસ એ પણ પરિસ્થિતિકીય રીતે ખૂબ અગત્યનો છે। તે ખડકોનું વિઘટન કરીને ઉચ્ચ વનસ્પતિઓની વૃદ્ધિ માટે અનુકૂળ આધાર બનાવે છે। જ્યારે મોસ જમીન પર સાદડી એટલે કે ચાદર જેવી રચના બનાવે છે ત્યારે તેઓ વરસાદની અસરને ઘટાડીને જમીનનું જે ધોવાણ થાય છે એને અટકાવે છે। એટલે જમીન ઉપર આ દ્વિઅંગી વનસ્પતિ ચાદર સ્વરૂપે પથરાઈ જાય છે અને એને કારણે વરસાદને કારણે જે જમીનનું ધોવાણ થાય છે એ જમીનનું ધોવાણ અટકાવવાનું કાર્ય પણ એ કરે છે। હવે આપણે જો દ્વિઅંગીના પ્રકાર તો દ્વિઅંગીને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક લિવરવર્ટ અને બીજું મોસ અથવા શેવાળ। તો અહીંયા આપણે હવે આના પછી જોઈએ દ્વિઅંગીના પ્રકારો લિવરવર્ટ અને મોસ। તો અહીંયા દ્વિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણો થઈ ગયા, યાદ રાખજો। હવે એના બે પ્રકાર છે, એ પૈકી પહેલો પ્રકાર આપણે લઈએ લિવરવર્ટ, જેને પ્રહરિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ઉદાહરણ છે માર્કેન્શિયા। સૌથી પહેલું લક્ષણ લઈએ નિવાસસ્થાન, તો દ્વિઅંગી એની જેમ જ હંમેશા ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં એ વિકાસ પામે છે, જેવા કે ઝરણાના કિનારા પર, ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડામાં ઊંડાઈએ લિવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક તરીકે વસે છે। જ્યારે માર્કેન્શિયા એ પૃષ્ઠવક્ષ સપાટી પર ચપટું છે, તો પૃષ્ઠવક્ષીય છે અને ગાઢ રીતે એ આધાર સાથે ચોંટેલું હોય છે। એની જે પત્રમય સભ્યો છે એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે। અહીંયા પ્રકાંડ અને પર્ણ એકબીજાથી ભિન્નન પામેલા હોય છે, કેટલાક વનસ્પતિમાં ભિન્નન સ્પષ્ટ જોવા મળતું નથી। હવે લિવરવર્ટમાં પ્રજનન લઈએ આપણે, તો એમાં અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા અથવા એમાં કુડમલી તરીકે ઓળખાતી વિશિષ્ટ રચના દ્વારા થાય છે। અહીંયા કુડમલી જે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ, આ પ્યાલા જેવી જે રચના બને છે કુડમલી પ્યાલો, બરાબર છે, એના દ્વારા તો અહીંયા અલિંગી પ્રજનન અવખંડન દ્વારા, અવખંડન આપણે જોઈ ગયા છે, દેહના ટુકડા થાય, દરેક ટુકડો ખૂટતા ભાગોને વિકસાવી લે છે અને એ રીતે કુડમલી વિશિષ્ટ રચના જે કપ જેવી રચના છે એના દ્વારા પણ એમાં અલિંગી પ્રજનન થાય છે। આ કુડમલી જે પ્યાલા જેવી રચના ધરાવે છે અને તે નાની નાની કૂપદાનીઓ તરીકે વિકસે છે,
આ કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે છે અને અંકુરિત થઈને નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે, જે રીતે આગળ આપણે જોઈ ગયા પ્રકલિકાઓ કે પુષ્પીય કલિકાઓ અથવા કક્ષ કલિકા ખોરાકનો સંગ્રહ કરી માસલ દળદાર બને છે અને પછી પિતૃદેહ પરથી છૂટી પડી જાય છે અને અનુકૂળ પર્યાવરણમાં અંકુરણ પામીને નવા દેહનું નિર્માણ કરે. એ જ રીતે આ કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડી જાય છે અને અંકુરિત થઈને નવા સ્વતંત્ર છોડમાં એ પરિણમે છે. એમાં આપણે લિંગી પ્રજનન લઈએ તો લિંગી પ્રજનન એમાં નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર પણ હોઈ શકે અથવા અલગ અલગ સુકાઈ પર પણ ઉદ્ભવે છે. અહીંયા આપણે જોઈ શકીએ આજે માર્કેન્શિયા છે એમાં એક સુકાઈ પર સ્ત્રી જન્યુધાની ધર છે કે જેમાં માદા જન્યુઓ સર્જાય છે અને પુંજ જન્યુધાની ધર છે કે જેમાં નર જન્યુઓ સર્જાય છે. તો આ બંને નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર પણ ઉત્પન્ન થઈ શકે અથવા અલગ અલગ સુકાઈ પર પણ ઉદ્ભવે છે. આ બીજાણુજનક ત્રણ ભાગો ધરાવે છે, પાદ પ્રાવારદંડ અને પ્રાવારમાં વિભેદિત થયેલા છે. અર્ધીકરણ બાદ આ જે પ્રાવાર છે આ ઉપરની ભાગ છે પ્રાવાર કહેવાય નહીં, તો આ અર્ધીકરણ બાદ પ્રાવારમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને આ બીજાણુઓ અંકુરિત થઈને મુક્તજીવી જન્યુજનકમાં પરિણમે છે. તો અહીંયા આ જે માર્કેન્શિયા એની આકૃતિ આપેલી છે, માદા સુકાઈ અને નર સુકાઈ. માદા સુકાઈ નાના નાના મૂળ જેવા એક કોષી મૂલાંગો જોવા મળે છે, જોઈ શકીએ આપણે આ પર્ણ જેવી રચનાઓ જોવા મળે કે જેમાં પ્રજનન ઋતુમાં સ્ત્રી જન્યુઓ દાનીદર જેમાં માદા જન્યુ સર્જાય છે, પુંજ જન્યુ દાનીદર જેમાં નર જન્યુનું સર્જન થાય છે. તો આ જે રચના થઈ ગઈ અને એ છે લિવર વર્ક. તો બે માર્કમાં લિવર વર્ક છૂટું પણ પૂછી શકાય છે અને એનો બીજો જૂથ છે મોસ અથવા શેવાળ. મોશ અથવા આપણે એને કહીશું શેવાળ. તો દેહ રચના લઈએ તો મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે અને જન્યુજનક બે અવસ્થાઓ ધરાવે છે. એની જે પ્રથમ અવસ્થા છે એ પ્રતંતુ અવસ્થા છે કે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. તે વિષર્પી એટલે કે ભૂપ્રસારી જમીન પર પ્રસાર પામે છે, લીલી શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. ભૂપ્રસારી એટલે જમીન પર પથરાતી વનસ્પતિ, એને ભૂપ્રસારી તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ જે અવસ્થા છે વિષર્પી જમીન પર પથરાતી અવસ્થા સ્વરૂપે લીલી છે, શાખિત છે અને ઘણીવાર એ તંતુમય હોય છે. જ્યારે એની જે બીજી અવસ્થા છે એ પર્ણમય અવસ્થા છે, જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકસે છે અને તેઓ સીધા એટલે કે ટટાર હોય છે અને કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. મોસ્ટમાં આપણે જોઈ શકીએ અહીં આપણા આકૃતિમાં આ પાતળી ધરી ધરાવે છે અને એના પર પર્ણો ગોઠવાયેલા કુંતલાકાર રીતે. આ જે પ્રાવાર બતાવ્યું છે કે જેમાં બીજાણુઓ સર્જાય છે, પ્રાવારદંડ અને આ નીચે આધારક છે. તો આ રીતે બે અવસ્થા થઈ ગઈ એની. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. કે દ્વિઅંગીમાં આપણે જોઈ ગયા માત્ર પ્રકારના એને પર્ણ જેવી રચના જ હોય છે, મૂળ હોતા નથી, મૂળને બદલે મૂલાંગો હોય છે. અને મૂળ હોતા નથી એટલે ખાસ યાદ રાખજો, અંગ ધરાવતી વનસ્પતિઓમાં દ્વિઅંગી પહેલાં આવે છે, મૂળનો અભાવ છે અને એમાં વાહક પેશીનો પણ અભાવ છે. સૌ પ્રથમ વાહક પેશી ત્રિઅંગીમાં જોવા મળશે એટલે વાહક પેશીનો અભાવ હોય છે અહીંયા. એટલે અહીંયા બે મહત્ત્વના પ્રશ્નો છે દ્વિઅંગી માટે અને એના સમૂહ માટે કે જન્યુજનક અવસ્થા મુખ્ય છે, બીજાણુજનક અવસ્થા ગૌણ છે. તેના દેહનું માત્ર પ્રકારનાને પર્ણ બે જ અંગોમાં ભિન્નન થયેલું હોય કે ન પણ થયું હોય, ન થયું હોય તેનો દેહ સુકાઈ તરીકે ઓળખાય છે અને એમાં મૂળ હોતા નથી, મૂળને બદલે મૂલાંગો અને વાહક પેશીઓનો અભાવ હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો આ જે બીજી અવસ્થા આપણે જોઈએ તો અવસ્થા લિંગી અંગો પણ ધારણ કરે છે. હવે મોસમાં પ્રજનન આપણે જોઈએ તો મોસમાં પહેલું જોઈએ વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન દ્વિતીય પ્રતંતુમાં અવખંડન અથવા કલિકા સર્જન દ્વારા થાય છે.
કોષ વિભાજન થાય, નાના કલિકાઓનો સમૂહ રચાય અને એમાંથી નવા દેહનું સર્જન થાય અથવા એના દેહના ટુકડા થાય અને દરેક ટુકડો વિકાસ પામીને પૂર્ણ દેહમાં પહેરવાઈ જાય એટલે એના અવખંડન તરીકે ઓળખીશું અહીંયા. તો આ રીતે અવખંડન અને કલિકા સર્જન દ્વારા આ મોશની અંદર વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. એ ઉપરાંત લિંગી પ્રજનન પણ કરે છે અને એના માટે લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રી જન્યુધાની પર્ણમય પ્રરોની ટોચ પરથી ઉદ્ભવે છે. અહીંયા આપણે જોઈ શકીએ પર્ણમય આ જે પ્રરો છે એની ટોચ પરથી આ બીજાણુજનક. તો આ જે મુખ્ય દેહ છે જન્યુજનક અવસ્થા છે, મુખ્ય છે બીજાણુજનક અવસ્થા જન્યુજનક પર આધારિત છે અને ગૌણ છે. તો અહીંયા એની ટોચ ઉપર આપણે જોઈ ગયા લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રી જન્યુધાની પર્ણમય પ્રરોની ટોચ પરથી ઉદ્ભવે છે અને એની વચ્ચે ફલન થયા બાદ ફલિતાંડ એ પાદ પ્રાવર્ધન અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. અહીં આપણે જોઈ શકીએ આ બીજાણુજનક જોઈ ગયા આપણે ઉપર એમાં વિકાસ પામે છે અને મોશમાં બીજાણુજનક એ લિવર્ડ વર્ડ કરતાં ખૂબ જ વિકસિત છે, જે આપણે અહીંયા સ્પષ્ટ જોઈ શકીએ છીએ અહીંયા ખૂબ જ વિકસિત છે અહીંયા. તો મોશ કોઈ પ્રાવારની અંદર હવે બીજાણુઓ હોય છે, બીજાણુનું સર્જન થાય છે અને આ બીજાણુ વિકિરણની વિકસિત યંત્રવત કાર્ય પદ્ધતિ ધરાવે છે. ઉદાહરણ છે ફ્યુનારિયા અને પોલિટ્રિકમ અને ત્રીજું છે સ્ફેગ્નમ. આ મોશ એના ઉદાહરણ થઈ ગયા છે અહીંયા. તો અહીંયા સ્ફેગ્નમ બતાવ્યું છે અહીંયા આ પ્રકાંડ છે એના પર પર્ણ જેવી રચના જોવા મળે, એની ટોચ ઉપર પુંજન્યુધાની જોવા મળે છે અને અંદરના ભાગમાં સ્ત્રી જન્યુધાની જોવા મળે છે બરાબર અને પર્ણ ધરાવતી શાખાઓ છે અહીંયા. તો આ થઈ ગયા દ્વિઅંગી એના બે સમૂહો લિવરવર્ટ્સ અને મોસ. હવે આપણે આગળ જોઈએ ત્રિઅંગી વનસ્પતિ. તો આપણે જોઈ ગયા વર્ગીકરણમાં આઈક્લરે કહ્યું છે કે જે વનસ્પતિના દેહનું મૂળ પ્રકાંડ અને પર્ણમાં સ્પષ્ટ ભિન્ન થયેલું હોય તે અપુષ્પ વનસ્પતિને ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. આમ તો સપુષ્પ વનસ્પતિમાં પણ ત્રણ અંગો છે પણ અહીંયા અપુષ્પ વનસ્પતિ, જે અપુષ્પ વનસ્પતિના દેહનું મૂળ પ્રકાંડ અને પર્ણ ત્રણે ત્રણ અંગોમાં સ્પષ્ટ ભિન્ન થયેલું હોય તે વનસ્પતિને ત્રિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂળ પ્રકાંડ અને પર્ણ ત્રણે ત્રણ અંગ ધરાવે છે. એને અહીંયા ખાસ યાદ રાખજો સૌ પ્રથમ વાહક પેશી ધરાવતી વનસ્પતિ સમૂહ કયો તે પણ ત્રિઅંગી આવશે અને આ ત્રિઅંગી સમૂહ છે સૌ પ્રથમ ભૂનિવાસી વનસ્પતિઓ છે. તો સૌ પ્રથમ ભૂનિવાસી વનસ્પતિનો સમૂહ કયો એક માર્કમાં પ્રશ્ન પૂછાશે તે પણ આવશે ત્રિઅંગી વનસ્પતિ. હવે આપણે જોઈએ ત્રિઅંગી વનસ્પતિનું નિવાસસ્થાન તો એ પણ સ્થળ જ છે, ભેજયુક્ત અથવા છાયાપ્રિય વસવાટમાં વિકાસ પામે છે. ઉપરાંત તેમની કેટલીક જાતિ રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે. બીજું લક્ષણ લઈએ ને દેહરચનાનું તો ત્રિઅંગી છે એટલે આપણે આઈક્લરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ જોઈ ગયા તેના દેહનું મૂળ પ્રકાંડ અને પર્ણ ત્રણે ત્રણ અંગોમાં સ્પષ્ટ ભિન્ન થયેલું છે અને મૂળ ધરાવે છે અને મૂળનું કાર્ય આપણે જોઈ ગયા જમીનમાંથી દ્રાવ્ય ક્ષાર અને પાણીનું શોષણ છે, તેમાં સુવિકસિત વાહક પેશી ધરાવે છે, જલવાહક અને અનવાહક, જલવાહક એટલે મૂળ દ્વારા શોષાયેલા દ્રાવ્ય ક્ષાર અને પાણીનું પર્ણની દિશામાં વહન કરે અને અનવાહક પર્ણ દ્વારા તૈયાર કરેલા ખોરાકનું અન્ય વનસ્પતિના ભાગો તરફ વહન કરે છે. એમાં જે પર્ણો છે એ નાના પણ શૈલાજી નિલામાં એના પર્ણો મોટા જોવા મળે જેને મહાપર્ણી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે હંસરાજમાં આપણે આગળ જોઈ ગયા સંયુક્ત પીછાકાર પર્ણિકા જોવા મળે છે, પર્ણિકા કદમાં નાની હોય છે. ત્રિઅંગી વનસ્પતિનું જીવન ચક્ર આપણે લઈએ તો આપણે જોઈએ કે માત્ર અને માત્ર દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે, જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં આવે અને પછીની બધી જ વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે જે સાચા મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે અને આ અંગો ખૂબ જ સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ જોવા મળે છે.
એટલે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, જન્યુજનક ગૌણ છે અને બીજાણુજનક પર આધાર રાખે છે. આ બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે જે પર્ણા જેવા ઉપાંગોમાં કક્ષાંતરિત થાય છે. એટલે હંસરાજની કદાચ તમે પરિપક્વ પર્ણિકા જોઈ હશે તો પર્ણિકાની કિનારી પર ગોળ ટપકા જેવી રચનાઓ જોવા મળે જેને બીજાણુ ધાનીઓ તરીકે ઓળખવામાં આવે, અને બીજાણુ ધાનીઓ ધરાવતા પર્ણને બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણની કિનારે પર્ણ પર બીજાણુ ધાનીઓ જોવા મળે છે કે જેમાં અલિંગી પ્રજનન કોષો એટલે કે બીજાણુઓનું સર્જન થાય છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુ પર્ણ વિશિષ્ટ રીતે સંગઠિત થઈને રચનાઓ બનાવે છે જેને શંકુ અથવા પ્રશંકુ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને કોન તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સેલાજી નેલા, ઇક્વિસેટમ વગેરેની અંદર. તો કઈ ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ પર્ણ સંગઠિત થઈને વિશિષ્ટ રચનાઓ અથવા પ્રશંકુ જેવી રચના બનાવે છે? એકમાત્રનો પ્રશ્ન અહીંયા પૂછાશે. તો સેલાજી નેલા અને ઇક્વિસેટમ. આગળ જોઈએ તો બીજાણુધાની એ બીજાણુ માતૃકોષ એમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે. આ બીજાણુ અંકુરિત થઈ નરી આંખે જોઈ શકાય તેવા પરંતુ બહુ નાના પરંતુ બહુકોષી મુક્ત જીવી અને પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં પરિણમે છે જેને પ્રસુકાયક તરીકે ઓળખવામાં આવે છે. તો બીજાણુધાનીઓ એમાં અર્ધીકરણ થાય છે, અર્ધીકરણને અંતે એક અકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓનું અંકુરણ થાય છે અને નાના બહુકોષીય અને મુક્ત જીવી અને પ્રકાશ સંશ્લેષી સુકાયકમાં રૂપાંતર પામે જેને જન્યુજનક તરીકે ઓળખવામાં આવે. હવે એમાં પ્રજનન લઈએ આપણે ત્રિઅંગી વનસ્પતિમાં પ્રજનન. તો આ વનસ્પતિમાં ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર મર્યાદિત છે, કારણ કે ફલન માટે પાણીનું માધ્યમ જરૂરી છે. જ્યાં પાણી ન હોય ત્યાં આ વનસ્પતિ ખાસ જોવા મળતી નથી. તો તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી સીમિત છે. એટલે જ્યાં પાણી જોવા મળે, ભેજવાળું વાતાવરણ જોવા મળે, ત્યાં જ મોટે ભાગે આ વનસ્પતિ જોવા મળે. એમાં જે જન્યુજનક અવસ્થા છે એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખાય. ચલ પુંજન્યુઓના સ્થાનફેર માટે પાણીનું માધ્યમ જરૂરી છે. એટલે જે નર જન્યુ છે એ કશા ધરાવે છે, ચલ પુંજન્યુ કહેવાય, એ પાણીના માધ્યમથી સ્થાનફેર પામે છે. આ પુંજન્યુધાની સ્ત્રીજન્યુધાનીના મુખના ભાગે નરજન્યુ મુક્ત થાય છે. તો જ્યાં સ્ત્રીજન્યુધાનીઓ આવેલી હોય તેના મુખના ભાગે આ નરજન્યુઓ ત્યાં મુક્ત થાય છે, અને આ જે નરજન્યુઓ છે એનું સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ સાથે જોડાણ થાય છે, એટલે કે ફલનની ક્રિયા થાય છે અને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. તો આ રીતે પાણીના માધ્યમથી નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે છે. માદાજન્યુ નરજન્યુ વચ્ચે ફલનની ક્રિયા થાય છે, ફલિતાંડનું નિર્માણ થાય છે, અને પછી ફલિતાંડ ત્યારબાદ બહુકોષીય અને સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે જે ત્રિઅંગી એની પ્રભાવી અવસ્થા છે. કારણ કે આપણે જોઈ ગયા કે બીજાણુનું સર્જન કરતી બીજાણુજનક અવસ્થા ત્રિઅંગીમાં પ્રભાવી અવસ્થા છે, જ્યારે જન્યુજનક અવસ્થા ગૌણ છે અને બીજાણુજનક પર આધાર રાખે છે. આ ત્રિઅંગી વનસ્પતિમાં મોટે ભાગે બીજાણુઓ એક સરખા પ્રકારના હોય છે, અને આવી વનસ્પતિને સરખા હોય એટલે સમજન્યુક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હંસરાજ. પરંતુ સેલાજી નીલા અને સાલ્વિનિયા આવી જે ત્રિઅંગીની પ્રજાતિઓ છે એમાં બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. જે મોટા કદના છે એને મહાબીજાણુઓ કહેવાય, અને નાના કદના છે એને લઘુ બીજાણુ તરીકે ઓળખવામાં આવે. બંને બીજાણુ નાના મોટા કદના છે એટલે એને સરખા હોતા નથી, એટલે વિષમ બીજાણુક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. તો કઈ ત્રિઅંગી વનસ્પતિ સમબીજાણુક છે? તો હંસરાજ આવશે. અને કઈ ત્રિઅંગી વનસ્પતિ એ વિષમ બીજાણુક છે? તેમાં સેલાજી નીલા અને સાલ્વિનિયા આવશે. એમાં મહાબીજાણુઓ અને લઘુ બીજાણુઓ અંકુરિત થઈને
मादा अने नर जन्युजनक में विकास पामे छे। अने आ वनस्पतिओ में मादा जन्युजनक ओछा के वधु समय माटे पितृ बीजाणुजनक पर जळवाय छे। आपणे जोईए के जन्युजनक बीजाणुजनक पर आधार राखे छे। अने आ वनस्पतिओ में मादा जन्युजनकनी अंदर ज फलितांनो विकास थई तरुण भ्रूण एमांथी उद्भवे छे। अने आ घटना बीज तरीकेनो पूर्वचिह्न है जे उद्विकास में महत्व तबक्को मानवामां आवे छे। तो आ थई गई एमां फलननी क्रिया। हवे एना उदाहरण जोईए। पहेलुं छे शैलाजिनेला के जेमां मूळ प्रकांड अने पर्ण स्पष्ट जोवा मळे छे। अहीं आपणे जोई गया छे 21 एटम એમાં ગાંઠા મૂળી છે, શાખાઓ છે જેના પર ગાંઠ પ્રકાંડ પર ગાંઠ અંતરગાંઠ સ્પષ્ટ જોવા મળે છે, ઉપર બીજાણુ શંકુ જોવા મળે છે। ત્રીજો આપણે જોઈએ હંસરાજ બહુ પ્રચલિત વનસ્પતિ છે અને આ જે છે ચોથો અને એ છે સાલ્વિનિયા। તો આ ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ થઈ ગયા। અને ત્રિઅંગીનું વર્ગીકરણ, તો ત્રિઅંગીઓને ફરીથી ચાર વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે। એમાં સાયલોપ્સિડા, સાયલોટમ ઉદાહરણ છે, લાઇકોપ્સિડા એમાં સેલાજીનીલા અને લાઇકોપોડિયમ આવશે, સ્ફિનોપ્સિડા જેમાં 21 એટમ આવે છે અને ટેરોપ્સિડા જેમાં ડાયપ્ટેરિસ, ટેરિસ અને એડિએન્ટમનો સમાવેશ થાય છે। તો આ થઈ ગઈ ત્રિઅંગી વનસ્પતિ। તો ત્રિઅંગી વનસ્પતિનું વર્ગીકરણ એ પણ બે માર્કમાં પૂછી શકાય છે અને એના ઉદાહરણ પણ એમાં પૂછાય છે। તો આ થઈ ગયો ત્રિઅંગી વનસ્પતિઓ। તો અહીંયા આપણે અપુષ્પ વનસ્પતિ એમાં ત્રણ વિભાગ છે, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી। એકાંગીમાં આપણે લીલ ફૂગ જોઈ ગયા, લાઇકેન જોઈ ગયા, પછી દ્વિઅંગી અને ત્રિઅંગી જોઈ ગયા। થેન્ક યુ ઓલ।